અને ઘણીવાર ગૃહસ્થના ઘરમાં એવું સરસ એક તાલ ચાલતો હોય. આ બાપુભાઈ જેવા સુરવીર સત્સંગી એવા જ પાછા પૂજા પાઠમાં ક્યાંય પાછા ન પડે. પણ ઘણીવાર ભક્તની ભૂલ થતી હોય છે પૂજામાં સેવામાં. હા, એક પ્રસંગ હવે સ્વામી એવો આલેખે છે કે એમાંથી ખ્યાલ આવે છે કદાચ આપણે પણ આવી ભૂલ તો નહીં કરતા હોઈએ ને. માણસની પ્રકૃતિ છે ને બહુ વિચિત્ર હોય. માણસના મનનો હજુ કોઈ અભ્યાસ પૂરો થઈ શક્યો નથી. ભલભલા સાયકિયાટ્રિસ્ટને મળો ને એ પણ કહેશે કે ના ના, મનના પારને તો કોઈ પામી ન શકે. બાપુભાઈની એક પ્રકૃતિ હતી, દરરોજ સવારે પૂજા કરવા બેસે એટલે એક હાર લઈ આવે અને ભગવાનને પહેરાવે પૂજાના સ્વરૂપમાં. હાર એ વખતે કેટલાનો મળતો ખબર છે? 2 પૈસાનો એક હાર. ફૂલનો હાર ફક્ત 2 પૈસાનો મળતો અને 1 રૂપિયાનો પણ મળતો. બાપુભાઈ હાર ઠાકોરજીની પ્રતિમાને ધરાવે. એક દાડો ઠાકોરજી ખીજાયા, ભગવાન ખીજાયા. હાર પહેરાવ્યો બાપુભાઈ અને ભગવાન ખીજાયા. પ્રતિમા સ્વરૂપે જ ઠાકોરજી પૂજામાં હતા, પણ પ્રતિમાએ હાથ ઊંચો કરી હાર કાઢી અને ઘા કરી દીધો, ફેંકી દીધો. કારણ, હારમાં કંઈ કીડીઓ નથી ને. ઘણીવાર ફૂલમાં કીડીઓ ચડી જાય એ તો પહેરનાર જાણે, પહેરાવનારને ખ્યાલ જ ન હોય. પાછી આપણે કહીએ કીડીઓને કે રહેવા દે ને અડધો કલાક, તો કે છે ને લાભ લેવા દો ને, આવી પ્રસાદી અમને ક્યારે મળે. અહીં આગળ હારમાં કીડીઓ નહોતી, છતાં પૂજામાં જે સ્વરૂપ હોય ઠાકોરજીની નાની પ્રતિમા એને હાર કાઢીને ફેંકી દીધો. તો જરાક ગા ન કર્યો, પણ હાર હળવો જોઈ મૂર્તિ નાખ્યો ફગાવી અળગો અતિ, દૂર ઘા કર્યો. બાપુભાઈ કહે છે, મહારાજ કેમ આમ? ત્યારે પ્રભુ બોલ્યા, મૂર્તિ સ્વરૂપે ભગવાન હતા ને તો એ પ્રતિમામાંથી અવાજ આવ્યો. પછી બોલી છે મૂર્તિ એમાં હાર હળવો ચડાવે છે કેમ? આવ હલકો 2 પૈસાનો હાર સાનો લાવે છે, જે કોઈ ન ખરીદે અહીં મારા માટે? ધ્યાન રાખજો, આમાં જ આપણા માટે કંઈક શિખામણ છે. શું શિખામણ છે? બીજે વાપરે છે બહુ ધન, ત્યાં તો મોકળું રાખે છે મન. બીજે વ્યવહારમાં ને સંસારમાં ને લગ્નમાં ને પ્રસંગમાં ઓહો શું પળો થઈને ફરે. અને જ્યારે ઠાકોરજીની સેવા કરવી હોય 10 પૈસા નાખો ને પેટીમાં બહુ થઈ ગયા. એટલે આ ભદ્રકાળીના મંદિર પાસે તમે કોઈ ભિખારીને 10 પૈસા નાખશો તો આવડા ડોળા કાઢશે તમારી સામે કે આ ક્યાંથી આવ્યો છે, મારી જોડે બેસા લાઈનમાં જો ન ઠેકાણું પડતું હોય તો. ત્યારે 10 પૈસામાં આજે ભિખારી પણ તમારી સામે જરા કરવી નજરથી જોશે. ઠાકોરજી ભાઈ 10 પૈસા અને પ્રાર્થના લાંબી પોળી કર્યો, આટલું પતાવી દેજો, હે ભગવાન આ મકાનનો પ્રોબ્લેમ પતી જાય, આ કેસમાંથી હું જીતી જાઉં અને ફી 10 પૈસા. પણ તમને ખ્યાલ નથી હોતો, પણ એ દસિયું ભગવાન એવું ઘા કરતા હશે ને, એ આપણા માથામાં ક્યાંક વાગતું હશે. અને એવી પરિસ્થિતિ આવે, સૌરાષ્ટ્રમાં પીપલાણા ગામ છે, ત્યાં એક નરસિંહભાઈ રહેતા હતા. આવી જ પ્રકૃતિ, બીજે બધે મૂછળને વળ દઈને ફરે. અને સેવા કરવી હોય ત્યાં દેશકાળ જુઓ ને કેવા ખરાબ છે, મોંઘવારીનો કોઈ પાર નથી. આવી રીતે બોલે સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે આ નરસિંહભાઈને માથામાં દસિયું મારવું પડશે જ હવે. મહારાજે આખા પીપલાણામાં એક પ્રસંગ યોજ્યો અને નરસિંહભાઈને કહે છે, આ બધું તમારે આપવાનું છે. મહારાજ પણ ના તો ધીરવાની વાત છે, અને પૂરેપૂરા આપ્યા બધું ઉદારતાથી.
ઉધાર પેટે હમણાં લઈ જાઓ, જેમ કોઈ વેપારીને કહીએ આપણે કે ભાઈ હમણાં ઘી કે લોટ અનાજ બધું આપજો, પછી છેલ્લે બિલ ચૂકવવાનું. નરસિંહભાઈ બધું આપ્યો, સંતો હરિભક્તો જમવા બેઠેલા. છેલ્લે દિવસે મહારાજે કહી દીધું, આજ નરસિંહભાઈની જય બોલાવજો. જમ્યા પછી સંતો બધા બોલ્યા, જમીન પછી હરિભક્તોને કહી દીધું તો બધાએ બોલ્યા કે નરસિંહભાઈની જય. મારી સાની જય? મહારાજ કે તમે આટલું બધું જમાડ્યા તો એક જય તો બોલીએ ને. પણ મેં તો ઉધાર આપ્યું છે, ઉછીનું આપ્યું છે. મહારાજ કે ના, આ તમારી બેનના પૈસા તમે દબાવ્યા હતા એ અમે વસૂલ કર્યા છે. બેનને દાદ નહોતો દેતો. સ્વામિનારાયણ ભગવાન કહે છે, નરસિંહભાઈ આજ સુધી તમે તમારા દીકરા પરણાવ્યા કેટલો ખર્ચો કરેલો? કોઈ દિવસે તમે મંદિરમાં સત્કર્મમાં સારા કાર્યોમાં ક્યાંય આપ્યા છે? તમારી પાસે સંપત્તિ તો ઘણી હતી છતાં તમે વાપરતા નહોતા. આપણા સંતો અને આપણા શાસ્ત્રો કહે છે કે તમારી પાસે જે સંપત્તિ છે એના ત્રણ રસ્તા હોય છે, કાં તો દાન, કાં ભોગ અને કાં પછી નાશ. દાન ભોગ અને નાશ. અને જે દાન અને ભોગ બેમાં સંપત્તિનો સદવ્યય ન કરે તસ્ય તૃતીય ગતિર્ભવતિ, એને ત્રીજી ગતિ જ થાય, એટલે કે એની સંપત્તિનો નાશ થાય. આપણા પુરાણો એમ કહે છે કે લક્ષ્મીજીના ત્રણ વાહનો છે, ગરુડજી, હાથી અને ગુવળ. લક્ષ્મી જ્યારે ગરુડ ઉપર બેસીને, તમને એમ લાગશે કે ગરુડજી તો ભગવાનનું વાહન છે, ના ના, પતિદેવના નામે ગાડીની માલિકી હોય શું પત્નીથી ન બેહાય એમાં? એ તો એમની જ ગાડી ગણાય. ગરુડજી ઉપર જેમ નારાયણ બેસે છે એમ લક્ષ્મીજી પણ એ જ હકથી જ બેસે છે. જેના ઘરમાં લક્ષ્મીજી સાત્વિક સ્વરૂપે આવવા ઈચ્છતા હોય તો ગરુડજી ઉપર બેસીને આવે છે. જેના ઘરની અંદર લક્ષ્મીજી રાજસ સ્વરૂપે આવવા ઈચ્છતા હોય તો હાથી ઉપર બેસીને આવે છે. આમાં ઘણું રહસ્ય છે. હાથી ઉપર બેસીને આવે એટલે ઘરની અંદર એવા બે હાથી આવે ને, ઓહો, એની ચાકરીમાં જ બધી આવક ખર્ચાઈ જાય. ઘરમાં હાથી આવે છે, તમે કોઈ ઓળખો છો? કોઈ નહીં ઓળખતા હો, એ સૂંઢ વગરના હોય છે એટલે ન ઓળખો. અને જ્યારે લક્ષ્મીજી તામસ સ્વરૂપે ઘરમાં આવે છે ત્યારે ગુવળ ઉપર બેસીને આવે છે. સાત્વિક સ્વરૂપે જેના ઘરમાં આવ્યા હોય એ પૈસો કુટુંબીને આનંદ આપે, સંતોષ આપે અને સત્કર્મમાં, દેવ મંદિરોમાં, ઉત્સવમાં, ધર્માદામાં, સારા કાર્યોમાં વપરાય. જેને ત્યાં રાજસ સ્વરૂપે લક્ષ્મી આવ્યા હોય એ પૈસો મોજ શોખમાં વપરાય. ઘર માટે લાવો ટીવી, લાવો આ, લાવો ઈડિયો. ઈડિયો કે વિડીયો શું કહેવાય? લાવો વિડીયો, લાવો આ, આ લ્યુના જૂનું થઈ ગયું, બીજું લાવો, આમ લાવો, તેમ લાવો, આ મકાનને આ કલર સારો નથી લાગતો, બદલી કાઢો. મોજ શોખમાં પૈસા ખર્ચાય. એ વખતે કોઈ એમ કે ભાઈ આવો છો, આ મંદિરમાં બહુ સારું કાર્ય ચાલ્યું, એ જ બધું ચાલ્યા કરે, એમાં મને રસ નથી. એમનો છોકરો હજારો રૂપિયા ખર્ચે, એનો કંઈ વાંધો નહીં. પણ જ્યારે લક્ષ્મી તામસ સ્વરૂપે આવે ત્યારે એના ઘરમાં શું ચાલે જાણો છો? ક્લેશ. એટલે ઝઘડા શરૂ થાય, પાડોશી જોડે, બીજે જોડે, ત્રીજે, એટલે કેસ, કોર્ટ, પછી રોગ. ગોદા ખાધા જ કરો, રોગ મટે જ નહીં ને. એક પછી એક દવાઓ બદલ્યા કરે અને બિલ ચાલુ ને ચાલુ. કારણ કે લક્ષ્મીના ઘરમાં તામસ સ્વરૂપે આવી છે, એ સુખી થશે નહીં અને કોઈને સુખી કરી શકશે નહીં. હવે તકલીફ ક્યાં પડે છે? આપણે તો ઓળખી શકતા નથી, જોઈ શકતા નથી કે આપણા ઘરમાં લક્ષ્મી રાજસ સ્વરૂપે આવે છે કે સાત્વિક સ્વરૂપે આવે છે કે તામસ સ્વરૂપે. તો આપણી ઈચ્છા હોય, જો લક્ષ્મીને આપણા ઘરમાં સાત્વિક સ્વરૂપે જ વસાવવી હોય તો એના માટે સ્વામિનારાયણ ભગવાને ઉપાય બતાવ્યો છે. તમારા ઘરમાં જે આવક હોય એનો દસમો, અને હિંમત ન ચાલતી હોય તો વીસમો ભાગ ભગવાનને અર્પણ કરો. જો તમે દસમો કે વીસમો ભાગ ભગવાનને અર્પણ કરશો તો બાકીની લક્ષ્મી એ સાત્વિક બની જશે. એ કોઈ દિવસે તમને દુઃખી નહીં કરે, તમને પરેશાન નહીં કરે, તમને આનંદથી જીવાડશે. માં જેમ બાળકનું ધ્યાન રાખશે એમ લક્ષ્મી માતા છે અને એ આપણું પૂરેપૂરું ધ્યાન આપશે.
પણ જો ભગવાનનો ભાગ ન કાઢ્યો હોય તો ઈશ્વરની વસુલાત એવી વસમી હોય છે. એક સત્સંગીના દીકરાને કહેલું, ભાઈ એકાદશી તારે કરવી, તો શુક્રવાર નહીં કરે ચાલશે, શનિવાર નહીં કરે તો ચાલશે, બીજા જાત જાતના વ્રતો અને ભાત ભાતના વિધિઓ નહીં કરે તો ચાલશે, પણ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે એકાદશી કરજે. પણ વાત સંતોની મનાઈ નહીં. એ બિચારાને ટાઈફોઈડ થઈ ગયો. ટાઈફોઈડમાંથી કંઈક વધુ એક સ્ટેજ આગળ વધી ગયો કામ. ન્યુમોનિયા, ડબલ ન્યુમોનિયા ને એવું બધું ભાષા છે બધી મેડિકલને લગતી. હોસ્પિટલમાં દાખલ કર્યો, ડૉક્ટરે સાવધાની આપી આને ક્યાંય અનાજ નહીં આપવાનું, બિલકુલ ગ્લુકોઝનો બાટલો ચડે કાં તો પછી મોસંબીનો રસ આપે, ધીમે ધીમે ચમચી દૂધ આપવાની છૂટ આપી. 24 દાડા પછી કંઈક આફસાનું કિરણ દેખાયું. 25મે દાડે ડૉક્ટરે એમ કહ્યું કે મગનું પાણી કે જરા સેજ ભાત ચમચી આપજો. એમના ઓળખીતા સંત બારગામ ગયેલા, ખબર પડી એટલે દવાખાને ગયા. એટલે કહે છે કે બહુ દુઃખી થઈ ગયો, આમ હાડકાનો માળો થઈ ગયેલો, બહુ દુઃખી થઈ ગયો, બહુ હેરાન થઈ ગયો. 24 દાડા થઈ ગયા મેં મોઢામાં અનાજનો દાણો નથી મૂક્યો. સાધુ પુરુષોને છે ને ઘણીવાર સાચું કહેવા મજબૂર થવું પડે છે. થોડું વસમું લાગે પણ નિષ્કુળાન સ્વામી જ કહે છે, સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત. જો ભાઈ માથું ન લગાડે તો આ દવાખાનાને ખાટલે જ એક વાત તને કહેતા જઈએ. કેટલા દાડાથી મોઢામાં અનાજ ન મૂક્યો? તો કે 24 દાડાથી. તો એક વર્ષમાં એકાદશીઓ કેટલી આવે? 24. જો તે 24 એકાદશી કરી હોત તો આ ઈશ્વરની વસુલાત એક સાથે ન થાત. આ તો એક સાથે વસૂલ કર્યો ફળહાર. 24 ઉપવાસ સીધા. સમજીને આપણે કુટેવ છોડીએ તો એ તપ છે, પણ જ્યારે ઈશ્વર છોડાવે ત્યારે મજબૂર થઈને આપણી ટેવો છોડવી પડતી હોય છે. આપણો પ્રસંગ છે કે માણસ પોતાના વ્યવહારમાં સારું દેખાડવા, વટ પાડવા, વધારે પોતાની તાકાતથી વધારે ખર્ચ કરી નાખે છે. જ્યારે ભગવાનને અર્થે સમર્પણ કરવું હોય તો એકદમ કંજુસાઈ કરે. 10 પૈસા તો બહુ થઈ ગયા, ઘસાઈ ગયેલા પાંચિયા તમારે જો જોઈતા હોય તો મંદિરોના દાનપાત્રમાંથી નીકળશે. હાવ ઘસાઈ ગયેલા બેકાર. કારણ એને ખબર નથી, પણ એ ઠાકોરજી પાંચિયું એવું ફેંકશે ને તમારે પાટાપિંડી કરીને 500 રૂપિયાનો ખર્ચ વસૂલ થશે. આપણી શક્તિ હોય, આ કોઈ ફરજિયાત નથી. બાપુભાઈ શક્તિશાળી હતા, એ જમાનામાં એમની પાસે 200,000 રૂપિયા હતા. એટલે ઠાકોરજી એને કહે છે કે બીજે વાવરે છે બહુ ધન, ત્યાં તો મોકળું રાખે છે મન, ત્યારે બાપુએ જોડ્યા છે હાથ, એ તો ભૂલ ઓળખાવી નાથ. હે નાથ, મારી ભૂલ ઓળખાવી. અને બીજા દિવસથી ઠાકોરજીનો હાર બહુ સુંદર વ્યવસ્થિત લાવતા થયા. આ તો બાપુભાઈને પૂજાની મૂર્તિએ બોલીને ભૂલ ઓળખાવી. ઓહો, આપણી પૂજામાં ઠાકોરજી બોલતા હોય તો દરરોજ 21 ભૂલ ઓળખાવવી પડે, દરરોજ. કોણ જાણે આપણે સુધરીએ કે ક્યાં. પૂજા કરવા બેસીએ ત્યારે આપણે કેટલી પળોજણ ભેગી રાખીએ છીએ. સવારના 5 મિનિટ એકાગ્રતાથી પૂજા આપણે નથી કરી શકતા. સવારના પહોરમાં ઉઠો ને કંઈ ને કંઈ માનસિક વાતાવરણ એવું બધું બગડી જાય. સંસાર, વ્યવહાર. એક વાત કહું આપણે સૌને ધ્યાન રાખવા જેવી છે, એકાગ્રતાથી પૂજા કરવી હોય તો સવારે પૂજા કર્યા પહેલાં કોઈ દિવસે છાપું પહોળું ન કરતા. આ બહુ સત્ય હકીકત છે. કારણ કે છાપાને અમારા સંતો એઠવાડ કહે છે, આખી દુનિયાનો એઠવાડ એમાં લઈને આવે. ક્યાં તૂટી પડ્યા ને, ક્યાં વિમાન હળગ્યા ને, ક્યાં શું થયું ને, ક્યાં મારામારી, કોની ધરપકડ થઈ, કોઈ જેલમાં ગયો. પણ એ તમે સવારના પોરમાં આ બધી વસ્તુ મગજમાં ઘુસાડો અને પછી માળા લઈને બેસો, એ ક્યાં મેળ પડે?
એ માળા કેવળ પછી દેખાવ બની જાય છે. સવારના સ્નાન કરીને નહીં પૂજા પહેલા, નહીં છાપું, નહીં રેડિયો કે નહીં કોઈ પણ તંત્ર ક્યાંય અડવું નહીં. પહેલી એકાગ્રતાથી પૂજા કરી લેવી. અરે એ વખતે બાળકોને ભેગા નહીં બેસાડવાના, તો છોકરાએ ઘણીવાર ભરતજીનું આખ્યાન તાજું કરાવી દે છે. અહીં પૂજા કરવા બેસો ને બાળકો ખોળામાં પડે, એને પંપાળવા પડે, વળી રમાડવા પડે, વળી ત્યાં ત્યાં કંઈક લીલા કરી નાખે, ઠાકોરજી પાછા એ ગંધ લેતા જાય. એટલે છોકરા હજુ જાગે એ પહેલાં તમારી પૂજા તમે પૂર્ણ કરી લો. તમે એક બાનું ચોક્કસ ધરશો, બાળકને સંસ્કાર પડે ને એને સંસ્કાર પાડવા માટે 5 મિનિટ પછી કાઢજો ને. તમે પૂજા કરી લો પછી બાળકને માળા આપજો, એને બેસાડજો, ઠાકોરજીની મૂર્તિ ઘરમાં હોય એની આગળ હાથ જોડાવજો. છોકરો જરા ભણ્યો હોય તો શિક્ષા પદ્ધતિ થોડી થોડી વંચાવજો, પણ એ પછી પહેલી તમારી પૂજા એકાગ્રતાથી કરી લો. પૂજામાં તમે કેટલો સમય પસાર કરો છો એ બહુ મહત્વનું નથી, પણ પૂજામાં તમે એકાગ્ર કેટલી વાર બની શકો છો એ અતિ મહત્વનું છે. બાપુભાઈને તો મહારાજે એની એક જ ભૂલ હતી એ ઓળખાવી, પણ આપણે આવી કેટલીય ભૂલો થતી હશે. માટે સાવધાન રહીને ભગવાનની પૂજા ભક્તિ કરવી.